વાતનો જવાબ આપો, લોકો અહીંયા આવે પછી લે કે ન લે પણ બે ત્રણ દાણા પેલા એમને ખાઈને જાય. તમે સવારથી લઈને રાત સુધીમાં તમે રાત્રે હિસાબ કરો તો અંદાજે કેટલા કિલો ફ્રીમાં વયા જતા હશે? બે થી અઢી કિલો એમને ચરીને વયા જાય. લે કે ન લે પણ પેલા આવીને ચાર પાંચ દાણા ખાઈ જાય. ઉભા ઉભા વાતો કરતા આપણે કેટલા વાગ્યા સુધી હોય છે? સાડા દસ પોણા અગિયાર. ગ્રેટ, યસ યસ યસ. 100% યાર. પહેલાં આ વસ્તુ આપણી જવાબદારી પૂરી કરવાની, પછી ક્યારેક કહી શકીએ કે અમારો હક છે. સો ગાઈઝ, એઝ યુ નો કે ઓલવેઝ મારા માટે સૌથી મોટો હેડેક રહેતું હોય છે શોપિંગનું. એમાં ખાસ કરીને જ્યારે પાર્ટી વેર ને કેઝ્યુઅલ મિક્સ કરવાના હોય ને ત્યારે સૌથી મોટા પ્રોબ્લેમ થાય. મારી સૌથી પહેલી ચોઇસ હોય છે સ્ટેન્ડ કોલર, જે રાજકોટમાં બહુ ઓછી જગ્યાએ મળતા હોય છે, એટલે કે ચાઇનીઝ કોલર. અને એની સાથે જીન્સ લેવું, કોટનમાં જવું, લાઇક્રામાં જવું, આ બધું કન્ફ્યુઝન. હે ગાઈઝ, આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. વેલકમ ટુ ધ બ્લોગ. અને ધર્મેન્દ્ર રોડ ઉપર આમ જોઉં તો કડિયાનો લાઈન કહેવાય, પિક પોઈન્ટ. અને પહેલાં પણ મેં ચાઇનીઝ કોલરના ટી શર્ટ્સ અહીં લીધા હતા તો થોડું કમ્ફર્ટેબલ લાગતું હતું, એટલે આ વખતે અહીંથી જ પછી લીધા. એક જગ્યાએથી ટી શર્ટ લેવામાં મજા આવે એટલે પછી આપણે કન્ટિન્યુ ત્યાંથી કરીએ છીએ. પછી આ વખતેના જીન્સ પણ ઓપ્શન્સ ઘણા બધા હતા, ડાર્ક બ્લુ ઉપર અને થોડા શેડ આની સાથે જતો હતો તો પસંદગી ઉતારી છે. અહીંયા જે જે દેખાય છે બધા જીન્સ ઓલરેડી મારી પાસે છે, એટલે આ વખતે થોડો શેડ ડિફરન્ટ લીધો છે. તમારી પાસે પણ કોઈ એવા સજેશન્સ હોય તો કરતા રહેજો, આપણે વ્લોગમાં એને એડ કરતા રહીશું. ઘણી વખત લોકો પૂછતા હોય છે કે તમે શોપિંગ ક્યાંથી કરો છો એ મને કહેતા રહેજો. તો આ કોઈ સ્પોન્સર્ડ વિડીયો નથી, પણ જસ્ટ તમારા સહુલિયત માટે. અત્યારે રાતના વાગ્યા છે 10 અને ધર્મેન્દ્ર રોડની માર્કેટ બસ બંધ થઈ અને મારું શોપિંગ હવે પત્યું. આજના દિવસનું કામ આટોપીને હું આજે શોપિંગ કરવા રાત્રે મોડો નીકળ્યો હતો. આમ તો ઘરે જઈને ખીચડી ખાવાનો પ્રોગ્રામ છે, પણ એકાદ વડાપાઉં ખાઈએ તો વાંધો નહીં એમ. આજની ઈચ્છા છે કે રઘુવંશીના વડાપાઉં ખાઈએ. જો ખુલ્લું હશે તો રઘુવંશીનો એકાદ વડાપાઉં ખાઈ પછી જશું. મીડિયમ રવિરાજનો ચિપ્સ રગડો છે ને? આ રસ્તો કયો કહેવાય આપણો? લખજરાજ મેઇન રોડ. એકચ્યુઅલી આ લખજરાજ મેઇન રોડ તમે ક્રોસ જોઈ રહ્યા છો અને તેથી આ રોંગ સાઈડ આવે છે. એકચ્યુઅલી તમારે અહીંયા આવવું હોય તો સાંગણવા ચોક થઈ અને હનુમાનજીના મંદિર એટલે કે કરણસિંહજી બાલાજીની સામેથી આવવું પડે. અને આ છે અહીંયા રવિરાજ ભેળ હાઉસ. અને આ તૈયાર છે આપણો ચિપ્સ રગડો. ચિપ્સ રગડાના છે 50 રૂપીઝ. અને પહેલાં પણ મને બે ત્રણ લોકોએ સજેસ્ટ કર્યું કે ગુજુ બોક્સ માટે બનાવો, પણ ફાઇનલી સાયક્લોનિક માટે આજે વારો આવી ગયો આનો. GUJUBOX. અરે ખાને આપણે કેટલા વાગ્યા સુધી હોય છે? સાડા દસ પોણા અગિયાર. ગ્રેટ, યસ યસ યસ. શું છે, શું નામ તમારું? દલસુખભાઈ. શું ભાવ રાખ્યો છે? 100 રૂપિયાના કિલો. 100 રૂપિયાના કિલો. અને શેરડીનો? શેરડી હોની કિલો. શેરડી સોની ખાય તો પ્લાસ્ટિકમાં તમારે પેક થઈને આવે કે તમે કરી નાખો? જાતે જ બનાવો એમ, મહેનત કરીને. પછી આના તમારા બધા ઓલા પેલા પેલા જીંજરા દાઢીવાળા આવતા એનું શું થયું?
500 ગ્રામ કરી દો ચાલો અમને દલસુખભાઈ બહુ ઉત્સાહી છે બહુ એક કામ કરો કાલે જીંજરાનું શાક કરી નાખશો 1 કિલો કરી નાખો દલસુખભાઈ કેટલા વાગે આવી જાઓ અહીંયા આ તિરુપતિ ની માર્કેટ કહેવાય આ રૈયા રોડ છે પછી કેટલા વાગ્યા સુધી ઉભા રહ્યો 11 વાગ્યા લગભગ એક વાતનો જવાબ આપો લોકો અહીંયા આવે પછી લે કે ન લે પણ 2-3 દાણા પહેલા એમને ખાઈને જાય તમે સવારથી લઈને રાત સુધીમાં તમે રાત્રે હિસાબ કરો તો અંદાજે કેટલા કિલો ફ્રીમાં વયા જતા હશે 2-2.5 કિલો એમને ચરીને વયા જાય એમ લે કે ન લે પણ પેલા આવીને 4-5 દાણા ખાઈ જાય ઉભા ઉભા વાતો કરતા સો ફ્રેન્ડ્સ આમ જોવો તો એ એક હ્યુમન સાયકોલોજી છે કોઈ પણ વસ્તુ જતા પહેલા આપણે જોઈએ પણ જીંજરા તો સીધા ચાખીએ જ કોઈ વસ્તુ જોતા પહેલા આપણે તરબૂચ છે એને પણ લોકોની આદત છે પણ એ જરાક ડંગરી ચાખી લે આ તો ઉભા ઉભા શરૂઆતમાં 5-6 દાણા ખાઈ લે પછી કે કંઈક યાદ બી કરો પછી એમાંથી 20-30 રૂપિયા ઓછા આપીને જાય અને ત્યાં સુધીમાં થોડાક ખાઈને જાય રાત સુધીમાં એમને 2-2.5 કિલોનો ગુંબો એમને એમ લાગી જાય તો આ વસ્તુનો વિચાર કરીએ આપણે કે એમણે રાત સુધીમાં ઘરે જઈને પાછા પોતાને હવે જમવાનું ક્યારે બનાવશો ઘરે હવે બનાવશો એટલે 12 વાગે જમવા ભેગા થાવ 12 વાગે જમવા ભેગા થાય પછી સવારે કેટલા વાગે ચાલુ થઈ જાય રાતે 2 વાગે જાય રાત્રિ 2 વાગે ઓહો રાતે 4 વાગે ઘરેને આવું પછી સૈડી સોલવાની હોય જીંજરા બીટવાના હોય તમે માણસ છો કે રોબોટ છો જે ગણે ભગવાનનું એ બધું અમે રોબોટ હોય ને એ જ કેમ ને એમ કામ કરીએ કે નિંદર નહીં કરવાની નિંદર કરવાની 1-2 કલાક કરવાની 1-2 કલાક જ બસ માથું ના દુખે માથું દુખે પણ શું કરવું આ 2 મહિના હોય અમારે તો અચ્છા 2 મહિના આવી રીતે સતત જાગવાનું હોય તો તમારા ઘરના પણ તમારી યાર ઉભા ઉભા પછી આ બધું કામ કરે અહીંયા મજા જ કરાવે અમારી વાત પછી ઘરે જઈને રસોઈ ક્યારે કરે રસોઈ સવારમાં કરે સવારમાં કરે આપણે હાર્ડવર્કિંગ પોતાની જાતને કહીએ છીએ હાર્ડવર્ક કોને કહેવાય આ દલસુખભાઈ પાસેથી જાણીએ દિવસ આખાની 2 કલાકની નીંદર લે છે ગુડ મોર્નિંગ ભાઈ વ્લોગને ગઈકાલે જ હું તો ફિનિશ કરી શકત ખાસ કરીને રાત્રે ઘરે આવીને ખીચડી ખાધી ચીંજરા શેકીને ખાધા પણ સવારે એટલા માટે વ્લોગને અહીંયા સુધી એક્સટેન્ડ કર્યો કારણ કે આ ડોટ કયો આ લીટી કયો એ તમને દેખાડવાની હતી લોકશાહીની ફરજ જે છે આપણે પહેલાં એને અધિકાર ગણીએ છીએ કે મારો હક છે વોટ દેવો પણ એકચ્યુઅલી હકની પહેલાં એ ફરજનો ભાગ છે લોકશાહીને જીવતી રાખવી હોય તો આપણે આપણું યોગદાન દેવું જ પડે અને યોગદાન આ રીતે દેવાય પછી કોઈ ઉમેદવાર ચૂંટાઈને ગાંધીનગર પહોંચી ગયો હોય કે લોકસભાના ઇલેક્શનમાં દિલ્હી સુધી પહોંચી ગયો હોય અને પછી આપણે એમ કહીએ કે ભાઈ અમે તમને ચૂંટીને મોકલ્યા છે પણ એકચ્યુઅલી વોટ જ ન દીધો હોય તો ક્યાંથી કહે કયા મોઢેથી કહી શકીએ નૈતિક રીતે તો કહી જ ના શકીએ એટલા માટે એ નૈતિકતાને આપણી અંદર જીવતી રાખવી હોય અને લોકશાહીને દેશમાં અને આપણા રાજ્યમાં જીવતી રાખવી હોય તો ગો એન્ડ ગીવ યોર વોટ સો આ વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરીએ જય જય ગરીબી ગુજરાત જય હિન્દ